गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर में एकाउंट में रीत नंबर 3 छप्पन नंबर 1 में अपने कम्प्लीट करी थी। हवे मित्रों बे रीत बाकी रहे, रीत नंबर 10 ने रीत नंबर 11, पछी एक्जाम लक्षी तमारो चेप्टर अहीं पूर्ण थाय छे। रीत नंबर 10, हवे बे रीत में थोड़ा ध्यान आपजो। रीत नंबर 10, भागीदार ने तेनुं कमीशन बाद कर्या पछीना चोख्खा नफा पर कमीशन आपवानुं होय। कमीशन बाद कर्या पछीना चोख्खा नफा पर आपवानुं होय त्यारे तमारे कमीशन बे रीते गणी शकाय। एना माटे बे सूत्र छे, एक जे मैं अहींया फॉर्म्युलामां बतायुं छे एक ए सूत्र, अने बीजुं सिम्पल सूत्र आवे छे कमीशन बराबर नफो गुण्या कमीशनना टका। जो कमीशन बाद कर्या पहेला कीधुं होय, अहींया बाद कर्या पहेला कीधुं होय, तो तमे डायरेक्ट फॉर्म्युला यूज करी शको छो, कमीशन बराबर नफो गुण्या कमीशनना टका। पण बाद कर्या पछीना चोख्खा नफा पर कीधुं होय तो तमारे फॉर्म्युला फॉलो करवी पड़े। आ रीत फॉलो करवा माटे अहीं पेढ़ीनो कुल नफो आपेलो होवो जोईए। याद रखो, पेढ़ीनो कुल नफो, कोई एक भागीदारनो नफो आपेलो होय तो न चाले, याद रखो। ત્યારે તમારે સૌ પ્રથમ કમિશન શોધવું પડે। કમિશન શોધવા માટે સૂત્ર છે નફો, એટલે કે અહીંયા વેચણી પાત્ર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100+ કમિશનના ટકા, એટલે તમને અહીંયા શું મળશે? કમિશન મળશે। કમિશન મળ્યા પછી સ્ટેપ નંબર 2, વેચણી પાત્ર નફો બરોબર કુલ નફો, જે દાખલામાં તમને આપેલો હશે એમાંથી કમિશન બાદ કરો। એ બાદ કર્યા પછી તમને વેચણી પાત્ર નફો મળશે, અને વેચણી પાત્ર નફો મિત્રો ભાગીદારોમાં વેચાય તો એ જે પણ નફો મળે છે ભાગીદારોમાં નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો, અને પછી જે ભાગીદારની તમને રકમ માંગી હોય એમાં કમિશન ઉમેરવો, એટલે તમારો દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય। તો હું સ્ટેપ સાથે તમને દાખલો ક્લિયર કરાવું છું। તો દાખલા નંબર બે તમારા ચોપડીમાં આપેલો છે। અમૃતા અને દિવ્યા મિત્રો બે ભાગીદારો છે, એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, માટે નફા નુકસાનનું પ્રમાણ થયું 1:1, આ ધ્યાન રાખજો। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર, યાદ રાખજો જે સેન્ટેન્સ હમણાં મેં કીધું હતું, કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે। એટલે તમને એ ક્લિક થઈ જાય કે મારે રીત ફોલો કરવાની છે, પણ બીજું એ જોઈ લેવાનું કે દાખલામાં કુલ પેઢીનો નફો આપ્યો છે કે નહીં। વર્ષના અંતે પેઢીનો કુલ નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તમારે અમૃતાની રકમ શોધવાની છે, અને પેઢીનો અહીંયા તમને કુલ નફો પણ આપેલો છે। સૌ પ્રથમ સ્ટેપ નંબર 1 એપ્લાય કરીશું, જે મેં તમને પાછળ બતાવ્યું છે। સ્ટેપ નંબર 1 જે આપણે સ્ટેપમાં જોયું, અમૃતાને કમિશન, જે ભાગીદારને કમિશન સાથે રકમ મળવી જોઈએ એનું નામ લખવાનું, અમૃતાને કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100+ કમિશનના ટકા। નફો દાખલામાં આપેલો છે મને 96,876 ગુણ્યા કમિશન આપેલો છે મને દાખલામાં 8% ભાગ્યા 100 તો ખરા, અને પ્લસ કમિશનના ટકા એડ કરવાના છે, એટલે 100+8 એટલે 108 થયા, તો મારું કમિશન આવ્યું 71,776। તો આ મારું કમિશન અહીંયા મને મળી ગયું। હવે સ્ટેપ નંબર 2 મેં તમને શું સમજાવ્યું હતું કે તમારે વેચણી પાત્ર નફો શોધવો પડે અને કુલ નફો માઇનસ કમિશન કરવું પડે। તો અહીંયા મારી પાસે કુલ નફો છે 96,876 માઇનસ કમિશન જે આપણું આવ્યું છે 71,776, તો કુલ નફો માઇનસ અહીંયા કમિશન કર્યું, એટલે મને હવે વેચણી પાત્ર નફો મળ્યો 89,700। હવે આ 89,700 હું બે ભાગીદારોમાં વેચી દઈશ। તો કેવી રીતે વેચાય? તો 1:1 પ્રમાણમાં વેચાશે, 1:1 વેચાતા મને રકમ મળશે 44,850, એ એક ભાગીદારના ભાગે આવશે। તો હવે 44,850 એ અમૃતાના અને 44,850 એ દિવ્યાના ભાગે આવ્યા છે। મને રકમમાં કોની કમિશન સાથે રકમ માંગી છે? તો અમૃતાની। તો અહીંયા હું લખીશ અમૃતાને મળતી કુલ રકમ, જેને પણ કુલ રકમ માંગી હોય એમાં લખવાનું વેચણી પાત્ર નફાનો ભાગ પ્લસ કમિશન, એટલે કે જે તમારો નફો આવ્યો છે એમાં કમિશન એડ કરી દો, એટલે અમૃતાને કમિશન સાથેની રકમ અહીંયા મળી જાય।
કારણ કે તમારે અમૃતાનું જ કમિશન બાદ પછી આ પછીનું નફો શોધવાનું છે. તો પહેલાં કમિશન શોધ્યું, પછી વહેંચણી પાત્ર નફો શોધ્યો અને એ નફો ભાગીદારોમાં વહેંચી દીધો. કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. સરખું પ્રમાણ એટલા માટે લીધું કારણ કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે. એ નફો મળી ગયો પછી એ નફામાં કમિશનનો ભાગ એડ કરીને એટલે તમને અમૃતાની જે કુલ રકમ મળવાની હતી એ તમને અહીંયા મળી જશે. તો 52,026 એ તમારો છેલ્લો આન્સર મિત્રો અહીંયા આવે છે. તો આ રીત નંબર 10 અહીંયા આપણે કમ્પ્લીટ કરી. હવે વાત કરીએ છીએ રીત નંબર 11. જ્યારે દાખલામાં એક જ ભાગીદારનો નફો આપ્યો હોય અને મેનેજરના કમિશનની ગણતરી કરવાનું કીધું હોય ત્યારે. આગળના દાખલામાં પેઢીનો કુલ નફો આપેલો હતો, અહીંયા તમને કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હશે, એના ઉપરથી તમારે બાકીના ભાગીદારોનો નફો શોધવાનો છે. કેવી રીતે શોધાય? તો એનું નફા નુકસાનના પ્રમાણના આધારે શોધાય. તો સૌપ્રથમ આપેલ ભાગીદારના નફા અને નુકસાનના પ્રમાણ ઉપરથી બાકીના ભાગીદારોનો નફો શોધો. હવે નફો મળી જાય પછી બધા જ ભાગીદારનો નફાનો સરવાળો કરો અને કુલ નફો મળશે. આ કુલ નફો તમને જેવો મળી જાય એટલે તમારે સીધું મેનેજરની કમિશનની ગણતરી કરવાની છે. મેનેજરનું કમિશન બરાબર કુલ નફો ગુણ્યા ટકા. તો અહીં તમારો રીત નંબર 11 અને તમારું ચેપ્ટર છેલ્લું પૂર્ણ થાય છે. હવે એનો દાખલો જોઈ લઈએ. દાખલા નંબર ત્રણમાં કીધું છે મિત્રો, વિસ્મય અભિજીત અને કુનાલ ત્રણ જેમ ચારના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અહીંયા મેનેજરનું કમિશન છે, ભાગીદારનું નથી મિત્રો, યાદ રાખજો. એટલે આગળવાળા જે દાખલો ગણો એ સ્ટેપ એપ્લાય થશે નહીં. બીજી વસ્તુ, અહીંયા અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. બીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા પેઢીનો કુલ નફો આપ્યો નથી, ફક્ત અભિજીતનો જ નફો આપેલો છે. તો મેનેજરના કમિશનની ગણતરી કરો. એનો મતલબ એવો થયો કે મેનેજરનું કમિશન તમારે ગણવું હોય તો પેઢીના કુલ નફા ઉપર ગણાય, જ્યારે અહીંયા અભિજીતનો જ નફો આપેલો છે. તો અભિજીતનું પ્રમાણ કેટલું છે મિત્રો? 2. તો એવું પદ મૂકી શકાય ને કે 2 જ્યારે નફો 30,000 હોય તો વિસ્મયનું પ્રમાણ 3 છે, તો 3 કેટલા? એ જ રીતે કુનાલનું શોધી શકાય. 2 30,000 હોય તો 4 કેટલા? તો એ બંનેનું તમને નફો મળી જશે અને પછી એનો સરવાળો કરો અને એના ઉપર કમિશનની ગણતરી કરો. તો હવે આ જે દાખલો છે હવે આપણે થોડું આગળ જોઈ લઈએ. દાખલા નંબર 3, નફા નુકસાનનું પ્રમાણ અહીંયા મને 3:2:4 આપેલું છે. એટલે કે અહીંયા જે પ્રમાણ મને પહેલું આપ્યું છે એ વિસ્મયનું છે, બીજું અભિજીતનું છે અને ત્રીજું પ્રમાણ છે એ કુનાલનું છે. તો અહીંયા દાખલામાં મને અભિજીતનો નફો આપેલો છે 30,000 રૂપિયા. કેટલો છે? 30,000. અહીંયા 3,000 લખાયા છે મિસ્ટેકથી, 30,000 છે અને અભિજીતનું પ્રમાણ 2 છે. તો પહેલાં આપણે વિસ્મયનો નફો શોધીશું. તો સૌપ્રથમ પદ મૂકીશું, જ્યારે પ્રમાણ 2 હોય ત્યારે નફો 30,000 છે. પ્રમાણ જ્યારે અભિજીતનું 2 છે ત્યારે નફો 30,000 છે. તો વિસ્મયનું પ્રમાણ જ્યારે 3 હોય ત્યારે નફો કેટલો? તો 45,000 રૂપિયા આવશે. તો આ કેલ્ક્યુલેશન કેવી રીતે કરી છે? તો 30,000 × 3, પહેલાં તો ક્રોસ ગુણાકાર થશે, × 3/2, એટલે 45,000 રૂપિયા તમને અહીંયા મળશે. આ તમને કોનો નફો મળ્યો મિત્રો? 20 મહિનો મળ્યો. એ જ રીતે હવે આપણે શોધીએ છીએ કુનાલનો. તો કુનાલનો નફો શોધવા માટે પ્રમાણ મારી પાસે છે 2, નફો છે 30,000, એ તમને આપેલો છે. તો કુનાલનું પ્રમાણ કેટલું છે? 4. તો નફો કેટલો? તો 60,000 અહીંયા મળશે. હવે આટલું ક્લિયર થયા પછી અહીંયા સરવાળો કરીશ. કુલ નફો 30,000, 45,000 અને 60,000. 1,35,000 નફો મળી ગયા પછી તમારે ડાયરેક્ટ મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. મેનેજરનું કમિશન બરાબર 1,35,000 × 10%, 13,500. તો અહીં મિત્રો તમારા નાના દાખલા જે 3 ગુણમાં પૂછાય છે, 11માંથી જ 1 રીત હશે. તો અહીં તમારું ચેપ્ટર મિત્રો પૂર્ણ થાય છે. હવે જે ચેપ્ટરમાં લોંગ સમ મોટા દાખલા બાકી રહ્યા છે એ દાખલા એક્ઝામમાં આવતા નથી, પરંતુ ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબ શીખવા માટે એ શીખવા જરૂરી છે. તો આપણે એની થિયરી અને એ ખાતા સમજાવીને
પછી ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 2 ચાલુ કરતાં પહેલાં એ મોટા દાખલા ચાલુ કરીશું અને આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં સુધીમાં સ્કૂલો ચાલુ થઈ જાય જેથી કરીને વાર્ષિક હિસાબ તમે ઓફલાઈન ક્લાસમાં શીખી શકો છો. કારણ કે તમે જાણો છો કે એના માટે થોડી લાંબી પ્રોસેસ છે, જેમ આપણે ધોરણ 11માં તમને શીખવ્યા હતા. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના સિવાય આજે હોમવર્ક હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપું છું, જે તમારે ફેર બુકમાં કરવાનું રહેશે.